દર્શક મિત્રો, આજે શ્રાવણની નાગપંચમીના દિવસે જે સ્ત્રીઓ વ્રત કરી રહી છે તો આપણે શિવજીની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરશું, સાથે સાથે નાગની પણ કેવી રીતે કૃપા પ્રાપ્ત કરશું? કારણ કે શિવજીના ગળામાં જે સર્પ રહેલો છે તેનું નામ તો કર્કોટક છે, જે સૌથી ઝેરીમાં ઝેરી નાગ ગણાય છે. આજે કહેવાય છે કે આપણા પિતૃઓ જ્યારે ગતિ કરે છે ત્યારે એ નાગ લોકોને પ્રાપ્ત થાય છે, અને ત્યારબાદ એ લોકો પોતાની જીવની ગતિ જે રીતે એમને મળતું જાય શ્રાદ્ધ દ્વારા, એ પ્રમાણે પોતાની ગતિ પ્રાપ્ત કરે છે. તો નાગપાંચમના દિવસે આપણે શિવજીના ઉપર રહેલા નાગને દૂધ પીવડાવવું જોઈએ, ત્યારબાદ કુલેરથી આપણે એમને પ્રસાદ ધરાવવો જોઈએ, કારણ કે નાગને ગરમ વસ્તુઓ નથી સકતી, એટલે એનામાં ઠંડકનો ગુણ પ્રાધાન્ય છે, જે આપણા ક્રોધને મારવાની એક તરકીબ છે. કે આપણા શરીરમાં જે જ્વર આવતો હોય, કોકને એકાંતરીય તાવ આવતો હોય, શરીરમાં ગરમી વધારે થઈ જતી હોય, તો એવા કિસ્સાઓની અંદર આપણે જો શિવજીના ઉપર રહેલા નાગને જો ઠંડુ દૂધ પીવડાવીએ ને તો એને ફાયદો થાય છે, આપણી પેઢીનું નામ સતત ચાલુ રહે છે, અને આપણે નિર્વંશ મૃત્યુ નથી પામતા, અને આપણું ધન પણ સચવાયેલું રહે છે. તો શ્રાવણ મહિનાના નાગપાંચમના દિવસે આપ ઠંડીનો ભોગ ધરાવો, સાથે સાથે કુલેરનો ભોગ ધરાવો, દૂધનો ભોગ ધરાવી અને પોતાના જીવનમાં રહેલી દરેક પ્રકારની ઉષ્ણતાને વિદાય કરો અને સુખ શાંતિનો આનંદ લો, એવી કામના સાથે હું વિદાય લઉં છું. નમસ્કાર.